જામનગરના કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખરેડી ગુંદા સહિતના ગામમાં ભારે વરસાદ બાદ તલ ડુંગળી મગફળી સહિતના પાકને નુકસાન રાજકોટના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો શાપર સહિતના અનેક વિસ્તારોમાં પડ્યો ભારે પવન સાથે વરસાદ ખેડૂતોની ચિંતામાં વધારો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વેરાવળમાં અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત કોંગ્રેસ પ્રમુખે વેરાવળ તેમજ ભીડિયા બંદરની લીધી મુલાકાત રાજ્યમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાથી ભાવનગરમાં નાળિયેરના વ્યવસાયને માઠી અસર પહોંચી મહુવામાં અને આજુબાજુના વિસ્તારમાં 50,000થી વધુ નાળિયેર જમીન દોસ્ત થઈ જતા આશરે 5 કરોડથી વધારે રૂપિયાનું નુકસાન થયું તાઉતે વાવાઝોડાને લઈને ભાવનગર જિલ્લાના મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ મહુવામાં ડુંગળીના પાકને સૌથી વધુ નુકસાન થયું ડુંગળીના પાકમાં 300 કરોડથી વધુનું નુકસાન અમરેલીમાં તાઉતે વાવાઝોડાએ મચાવેલી તબાહીના દ્રશ્યો જાફરાબાદ બંદર પરના આકાશી દ્રશ્યો આવ્યા સામે બંદર ઉપર લાંઘેલી બોટનો કચ્છર ઘાણ વળ્યો કેટલીક બોટો જેટી ઉપર ચડી ગઈ તો કેટલીક બોટ દરિયામાં તણાઈ માછીમારોને ભારે નુકસાન તાઉતે વાવાઝોડાથી સુરેન્દ્રનગરમાં પણ નુકસાન ખારાઘોડા ફૂડા પાટડીમાં મીઠું પકવતા ગરિયાઓને થયું નુકસાન 80% મીઠું પાણીમાં તણાઈ જવાથી લાખોનું નુકસાન સરકાર પાસે સહાયની આશ કેળાના રડુ અને વારસંગ વિસ્તારમાં કેળાના પાકને વ્યાપક નુકસાન તાઉતે વાવાઝોડાને કારણે 250 વીઘા જેટલી જમીનોમાં કરેલ કેળાના પાકને ભારે નુકસાન વાવાઝોડાને કારણે જમીન દોસ્ત થયો પાક દીવમાં વાવાઝોડામાં બંધ કરાયેલો વીજ પુરવઠો ફરી શરૂ કરતા દીવમાં રોશની આવી લોકોએ વીજ અધિકારીઓ અને કાર્યકરોને અભિનંદન આપી ખુશી વ્યક્ત કરી રાજ્ય સરકારે ધોરણ 12ની પરીક્ષા અંગે કેન્દ્ર સરકાર સાથે કરી બેઠક સીબીએસઈની પરીક્ષા યોજવી કે નહીં તે નિર્ણય કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર ઉપર છોડ્યો મુખ્યપ્રધાન લઈ શકે છે નિર્ણય અમદાવાદ એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ સાથે સંકળાયેલી શાળાઓએ ધોરણ 11 માટે વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા કરી શરૂ ધોરણ 10માં માસ પ્રમોશન આપ્યા બાદ ધોરણ 11માં પ્રવેશ અને માર્કશીટ બાબતે નવી ગાઈડલાઈન જાહેર ન થતાં એડમિશન પ્રોસેસ શરૂ કરી રાજ્યમાં ચાલુ વર્ષે વહેલું ચોમાસું બેસે તેવા અણસાર હવામાન વિભાગે રાજ્યમાં આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની કરી આગાહી રાજ્યમાં હવે 15 જૂન પછી નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા કોરોના મહામારીની સાથે મોંઘવારીનો પણ બેવડો માર 1 વર્ષમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 2100થી 2800 પર પહોંચ્યો 1 વર્ષમાં કપાસિયા તેલમાં 1100 રૂપિયા વધ્યા અમદાવાદમાં હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ ઓનર્સ એસોસિએશને સીએમ રૂપાણીને લખ્યો પત્ર કોરોના કાળમાં હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન તરફથી વ્યવસાયને માઠી અસર પહોંચી હોવાનું કહ્યું રાજ્યની 50,000 કરતા વધુ હોટેલ પૈકીની 50% બંધ થવાના આરે હોવાની રજૂઆત અમદાવાદમાં લાંભા વિસ્તારમાં સ્થાનિકો પ્રાથમિક સેવાથી વંચિત પીવાનું પાણી ડ્રેનેજ લાઇન આરોગ્યની સુવિધાઓને લઈને નટવર નગર વિસ્તારના લોકોએ અનેક વખત રજૂઆત કરી તંત્ર ઉદાસીન સુરતમાં ગરમાયું રાજકારણ ભાજપાના શહેર પ્રમુખ સહિત 6 વોર્ડના પ્રમુખ અને 4 મહામંત્રી સહિત કાર્યકરોએ રાજીનામું આપવાની દર્શાવી તૈયારી ઉપરી અધિકારીઓ કાર્યકરોનું અપમાન કરતા હોવાનું રટણ સુરતમાં ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાનો વીડિયો વાયરલ દર્દીને ચડાવવામાં આવેલી બોટલમાં ઇન્જેક્શન આપતા ધારાસભ્યનો વીડિયો મહેસાણામાં કોરોનાકાળમાં કચેરીઓમાં 50% સ્ટાફ કાર્યરત રાખવાનો મુદ્દો નર્સિંગ સ્ટાફે અન્ય કર્મીઓની જેમ વારાફરતી કામ કરે તેની કરી રજૂઆત દાહોદમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા વ્યક્તિને બાઇક છોડાવવા 6,500નો દંડ ભરવો પડ્યો ડિટેન કરેલી બાઇકના અસલ કાગળ ન હોવાથી આરટીઓનો મેમો અપાયો છોટાઉદેપુર જિલ્લામાં ખેંદા ગામ નજીક વર્ષો જૂનો પુલ જર્જરિત હાલતમાં પુલના પાયામાં 2 વર્ષ પહેલા ધોવાણ થયું કેટલાય ગામના લોકો આ પુલ પરથી પસાર થાય છે પુલ તૂટી જવાનો ગ્રામજનોમાં ભય